હેલો ફ્રેન્ડ્સ, હું ચાંદની દેસાઈ સિટી એજ્યુકેશનમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. આજનો આ વિડીયો જોઈએ આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 9 દીકરાનો મારનાર તેના અન્ય પ્રશ્નોની આપણે પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવી. પ્રશ્ન પહેલો, દીકરાના મારનાર પ્રત્યેની મંદોદર ખાનની ઉદારતા એ વિશેના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધી ટૂંક નોંધ લખો. ઉત્તર, દીકરાને મારનાર પ્રત્યે મંદોદર ખાનની ઉદારતા. દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો 7 ખોટનો એક દીકરો ચારણથી મરાયો હતો. આ સમાચાર જાણી દરબાર મંદોદર ખાને તલવાર સાથે પોતાની રોઝળી ઘોડી ચારણની પાછળ દોડાવી. દરબાર તેની પાસે પહોંચ્યા ત્યારે ચારણે પોતાને મારી નાખવા પોતાની તલવાર પોતાના ગળે જ મૂકી. મંદોદર ખાને તેને તેમ કરતા રોક્યો અને પૂછપરછ કરી. ચારણ પાસેથી સાચી વાત જાણ્યા પછી મંદોદર ખાન તેના પ્રત્યે ઉદારતા દર્શાવતા કહે છે, ગઢવા, આ મારી ઘોડી આપું છું, ચડીને ભાંગવા માંડ. વાત કરવાની વેળા નથી, આખું ગામ ઉશ્કેરાયું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આવી પહોંચતા જ તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. ચારણ એને ભગાડનાર વ્યક્તિને ઓળખવા માગે છે ત્યારે મંદોદર ખાન કહે છે કે, મારી ઓળખાણ અત્યારે નહીં આપું, અત્યારે તું ભાગ, નીકળ, તારા છોકરા રઝળી પડશે અને ગામ લોકો મારા રોક્યા રહેશે નહીં. ચારણ નામ જાણવા માગતા, અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડે છે. ચારણને બાવડે ઝાલીને રોઝળી પર બેસાડી તેના હાથમાં ચોખઠું આપે છે અને વાંસેથી રોઝળીને ડચકારે છે. ચારણ રોઝળી ઘોડીએ ચડી અલોપ થઈ જાય છે. મંદોદર ખાન ગામ લોકો પાસે જૂઠું બોલે છે, મારો લોટકો આદમી મને જીતવા ન દીધો, મારી તલવાર અને ઘોડી બેઉ લઈ ગયો, પણ ગામ લોકો એમની વાત માનવા તૈયાર નથી. મંદોદર ખાન શાંતિથી ગામ લોકોને કહે છે, લ્યો હવે જાતિ કરો. ગામના લોકો તો ચારણને માફ કરવા તૈયાર જ ન હતા. મંદોદર ખાન એમને શાંતિથી સમજાવે છે, ભાઈ, એણે શું મારા દીકરાને જાણી બુજીને માર્યો? તો એણે ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોળ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો, એ તો ખુદા તાલાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય. હાલો હવે બેટાની મૈયત કાઢીએ. પ્રશ્ન 2, આ પાઠમાંથી લોકબોલીના 5 વાક્યો લખો. ઉત્તર, 1, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. 2, સાચું સાચું મહેમાનને રોડો, ગોઠિયો માગો રોડો. 3, આજ કોનો દી ફર્યો છે. 4, ભેંસિયું બધી મરી ખૂટી, છોકરા છાસ રાવ વગર રોવે છે, નહોતો આવતો. 5, મારી ઓળખાણ અટાણે નહીં પૂછી. પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો. ઉત્તર, પછદંડ, પાદર, પુરુષ, પાણી, પથ્થર, પાતળા, પૃથ્વી, પ્રેમ, પડકાર અને પગ. ઉત્તર જોઈએ, પડછન કાયા ધરાવતા ચારણે ધોળું બાસતા જેવું કેડિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદર આવી પહોંચ્યો. પાદરમાં પ્રવેશતા જ
एक पुरुष मोटेथी बोल्यो, एला भाईओ, कोक उजड़े लुगड़े मेहमान वयो आवे छे। चारण नदी काठे आवी नदीनु पाणी पीतु, एवामा एनो पग पत्थर साथे अथड़ायो। त्यां सामेथी गामना दरबार आवी चढ़िया। दरबारे चारण ने पूछियो, तू केम आव्यो छे? चारणे कह्यू, दरबार, मैं सांभळ्यू छे के तमारा जेवो उदार माणस सात पाताळमां शोधता नहीं जड़े। दरबारे विनम्रताथी कह्यू, पण पृथ्वी पर तो मळे ज ने। चारणे प्रेमथी कह्यू, मने खबर नथी, तमे मने उदार माणस शोधी लावा पड़कार करशो तो पण हूँ पगे लागीने कहीश के मारथी नहीं बने। जो तमने मारो आ वीडियो पसंद आव्यो होय तो मारा वीडियो ने लाइक करो, शेर करो अने मारी आ चेनल सीडी एज्युकेशन ने तमे सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी तेना बेल आइकन पर क्लिक करवानुं न भूलता। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।